બચત રોકાણ અને વળતર આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારું જ આવે છે ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વોરન બફેટે રોકાણ માટે સૂચવેલી 5 પુસ્તકો વિશે આ પુસ્તકો કઈ રીતે થશે તમારા માટે ઉપયોગી અને લઈશું દર્શકોના સવાલ વોરન બફેટ આ નામથી કયો રોકાણકાર અજાણ છે છતાંય તેમની ઓળખ આપવાની કોશિશ કરવી હોય તો કહી શકાય કે તેઓ એવા રોકાણના જીનિયસ છે કે જેમણે 65 બિલિયન ડોલર એટલે કે લગભગ 4 કરોડથી પણ વધુની સંપત્તિ ભેગી કરી છે અને તેમની બીજી એક વિશેષતા એ છે કે તેઓ ખૂબ સારા રીડર છે અને તેમનું માનીએ તો તેમનું વાંચન તેમની સફળતાનો આધાર છે તો આજના મની મેનેજરમાં તેમના દ્વારા રોકાણકાર માટે સૂચિત કરાયેલી 5 પુસ્તકોની વાત આપણે કરીશું અને જાણીશું કે આ પુસ્તકો આપને કઈ રીતે ઉપયોગી થઈ શકે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી કાર્તિકભાઈ સ્વાગત છે આજના શોમાં અને આજે એક આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરી રહ્યા છીએ જો કે દર્શકોને લાગશે કે આ શું બુકની આપણે વાત કરી રહ્યા છીએ અમે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ છીએ પછી બુક શું કામ વાંચવાની પણ જ્યારે આપણે વોરન બફેટનું નામ લઈએ ત્યારે બધાના કાન જરા વધારે ખુલી જાય છે કારણ કે એક ફાઇનાન્શિયલ વર્લ્ડમાં એક જીનિયસ છે ભલા તો વોરન બફેટનું નામ ઓફકોર્સ સૌ જાણે છે પણ એકચ્યુઅલી એ કોણ છે અને એમના જેવું બનવા માટે આપણે શું કરવું જોઈએ એનો મને પણ એવું લાગેલું કે ઘણી બધી વાર આપણે સલાહ આપીએ છીએ કે કઈ રીતે રોકાણ કરવું રોકાણની અલગ અલગ સ્ટ્રેટેજી શું કરવી કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું કઈ રીતે પૈસા ડાયવર્સિફાય કરવા પણ આ બધી વસ્તુ ક્યાંક તો એનું સોર્સ છે ક્યાંક તો એનું મૂળ છે અને એનું મૂળ છે જ્ઞાનમાં કે નોલેજમાં અને જ્યારે આપણે નોલેજની વાત કરીએ ત્યારે વર્લ્ડના સૌથી પ્રખ્યાત ઇન્વેસ્ટર સૌથી મોટામાં મોટા ઇન્વેસ્ટર જેમ કે વોરન બફેનું નામ સામે આવે છે અને એવું તો એમણે શું કર્યું છે એમની છે ને એક ફિલોસોફી હતી કે જ્યારે પણ એ જે પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા તો એ કંપની એવી હોવી જોઈતી હતી કે જ્યાં એમને સતત વર્ષોના વર્ષો સુધી એનું બિઝનેસ ચાલતો રહે અને લોકો એ કંપનીનો પ્રોડક્ટ ખરીદતા રહે અને એમાં પ્રોફિટ થતો રહે એટલે એ એક પ્રિન્સિપલ હતો બીજો પ્રિન્સિપલ એ એવો વાપરતા હતા કે જ્યાં કંપની એકદમ વાઇન્ડ અપ થઈ જશે કે એકદમ ક્લોઝ થવાની તૈયારી છે પણ કંપનીની પાસે કોઈ પ્રોડક્ટ બહુ સરસ છે કે એની પાસે કંઈક મિલકત છે કે કોઈ પ્રોપર્ટી છે કે કોઈ મશીનરી છે કે જેમાંથી ફરીથી એને ટર્ન અરાઉન્ડ કરી શકાય છે અને એને એક બહુ જબરજસ્ત મોટી કંપનીમાં કન્વર્ટ કરી શકાય તો એવી કંપનીએ આઈડેન્ટિફાય કરતા હતા અને આ બધી વસ્તુ નોલેજમાંથી થતું હતું તો આજની તારીખમાં જેમ તમે કીધું કે 65 બિલિયન ડોલર એટલે લોકોને આપણા શ્રોતાઓને એક આઈડિયા આપીએ કે 65 બિલિયન ડોલર એટલે શું 1 બિલિયન એટલે 100 કરોડ તો 1 બિલિયન ડોલર એટલે લગભગ 70 રૂપિયાની આશરે જો હું ડોલરનો ભાવ લઉં તો એ 1 બિલિયન ડોલર એટલે 7000 કરોડ થયા તો જે વ્યક્તિ પાસે 65 બિલિયન ડોલર છે તમે મલ્ટિપ્લિકેશન કરો 6 7 ઝા 42 તો લગભગ 4 લાખ કરોડથી વધારે એક વ્યક્તિની સંપત્તિ છે અને એ બધી સંપત્તિ એમને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ દ્વારા પોતાના માટે અને પોતાના ક્લાયન્ટ્સ માટે એમને ઊભી કરેલું આટલા વર્ષોમાં કાર્તિકભાઈ તો મારે જે સોરી મેં ઓફકોર્સ એક એવિડ રીડર હોવું એક ઘણી સારી વાત છે પછી કોઈ બી સબ્જેક્ટ હોય નોટ ઓન્લી ફાઇનાન્સ માટે પણ ઘણી કોઈ જે કંઈ પણ આપણે વાંચીએ છીએ તો આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક ઓફકોર્સ કામ આવતું જ હોય છે અને જ્યારે આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ અને આપણા એનાથી સાથે જ્યારે આપણું ફ્યુચર જોડાયેલું હોય છે તો વાય નોટ કારણ કે જે બી વાંચીશું અને જે બી આપણને જાણવા મળશે તે આપણા ફ્યુચરને અફેક્ટ કરશે ને આપણા માટે એક સારી બાબત થઈ શકે છે અને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે જેટલું બને એટલું તમે નોલેજ મેળવો તમે વાંચો અને ઘણી બધું આપણી પાસે મટીરિયલ છે જેથી તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે તમે એક યોગ્ય ડિસિઝન લઈ શકો વોરન બફેટે એક 5 બુક્સનું એક લિસ્ટ આપ્યું છે જેમણે જે બુક્સે એમની લાઈફમાં ચેન્જીસ કર્યા છે પણ હવે આપણે કઈ રીતે ચૂઝ કરવી કે આપણા માટે કઈ બેસ્ટ બુક બનશે આ 5માંથી અને કઈ રીતે આપણે સિલેક્ટ કરવું કે ભાઈ આ આપણે વાંચવી જોઈએ આપણા માટે સો આમાં એવું છે કે વોરન બફેટની આ જે 5 પુસ્તકો એમને આપણે સૂચિત કરી છે એમાંથી ભલે આપણે પુસ્તકો ના વાંચીએ પણ એનો જે સાર છે એ સમજવું જરૂરી છે મને યાદ છે મારા કોલેજ ટાઈમમાં પણ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર કે જે બેન ગ્રહેમની એક બુક હતી એ માનવામાં આવે છે કે શેરબજારમાં જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એને જો બેસિક નોલેજ જે પહેલું પગલું લેવું હોય તો ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર વાંચવું એમાં છે ને 3-4 બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ દેખાડે છે પણ બહુ બેસિક છે અને એમાં કહેવામાં એમ આવે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે શાંત અને કામ અને
પીસફુલ રહેવું બહુ જરૂરી છે. એટલે ઉત્તેજિત ના થઈ જવું. અને મને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈ બ્રોકર સાથે ડીલ કરતા કે બ્રોકરની ઓફિસમાં ફોન કરીએ કે એમની ઓફિસમાં બેસીને આપણે ઘણી બધી વાર ટ્રેડ કરતા હોઈએ છીએ. કેટલા વર્ષો પહેલાં હું પણ એક જગ્યા પર ગયેલો, ત્યાં છે ને કોઈ ડિસિઝન બરાબર નથી લેવાતા. એટલો બધો ઉત્સાહ હોય, એટલો બધો અવાજ હોય, એટલા બધા આપણે ડરી જઈએ કે ભાવ ઊંચો જતો હોય, નીચે જતો હોય. અને એમાં જે બધા ડીલરો હોય એ લોકો કે ચલો લઈ લો, ચલો વેચી લો, એટલે દેટ મીન્સ કે જે બધા લોકો કરે છે હર્ડ મેન્ટાલિટી કે અત્યારે લેવાનો સિઝન છે, અત્યારે વેચવાનો સિઝન છે. અને એટલો બધો અવાજ થતો હોય છે ત્યાં કે એ અવાજને કારણે ઘણીવાર આપણે સારું ડિસિઝન નથી લઈ શકતા. અને આ બુક એ જ કહેવા માંગે છે કે શાંતિથી ડિસિઝન લો, જલ્દી ના કરો. કોઈ પણ શેર લેતી વખતે એ શેર લેવાનું કોઈ જસ્ટિફાયેબલ રીઝન છે? દાખલા તરીકે શું એનો પ્રોફિટ એટલો બધો ઊંચો જવાનો છે, કે શું એનો કંઈક પેરામીટર ચેન્જ થવાનું છે, શું એને એક એવો નવો ઓર્ડર મળશે કે નવી એરિયા કે નવું બિઝનેસ કે નવો પ્રોડક્ટ કે નવી સર્વિસ બનાવે છે કે જેને કારણથી એ લોકોને ઘણો વધારે નફો થશે, એવું કંઈક બહુ મોટું રીઝન છે કે સ્ટોક આપણે લેવો જોઈએ, તો એની એ ચર્ચા કરે છે. અને ખાસ કરીને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બુક આપણે કહે છે કે ઇમોશનલી કોઈ પણ શેર સાથે ઇન્વોલ્વ ન થઈ જવું. હવે આ એટલો સોલિડ ઉદાહરણ છે, જેટલા લોકો સાથે મેં આજે વાત કરી છે, કેટલા લોકો કોઈક એક એક એફએમસીજી કંપનીઝ હોય છે, દાખલા તરીકે આઈટીસી છે, હિન્દુસ્તાન લીવર છે, કેટલા લોકો કેટલા વર્ષોથી આમાં ઇન્વેસ્ટેડ રહે છે. અને એ લોકોનું એમ કેવું છે કે આમાં મને ડિવિડન્ડ આટલું મોટું મળે છે, પણ કેપિટલ એપ્રિસિએશન કેટલું થયું. હવે ફોર એક્ઝામ્પલ હું આઈટીસીની ચર્ચા કરું, મને પણ આ કંપની બહુ ગમે છે, સરસ કંપની છે, મેનેજમેન્ટ સરસ છે, સાફ સુથરી બેલેન્સ શીટ છે, બધું જ ફર્સ્ટ ક્લાસ છે. પણ આપણે 15-20 વર્ષનું એનાલિસિસ કરીએ અને જો આશરે 9-10% વળતર છૂટતું હોય, ભલે ગમે તેટલું તમને ડિવિડન્ડ આપે, પણ આટલું વળતર છૂટતું હોય તો એ ખરાબ નથી. પણ એની સામે કોઈ જો એવી કંપની હોય કે જ્યાં તમને 12% કે 15% કે 22% વળતર આવતું હોય, તો એ ઘણું વધારે બેટર છે. એન્ડ દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ સે હિયર, કે આ ચાર મુખ્ય મેસેજીસ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટરમાંથી મળે છે. કાર્તિકભાઈ, અને આ આપણે ઓલવેઝ કોઈ ને કોઈ રીતે આપણા દર્શકોને આપણે કહ્યું છે કે જ્યારે તમે માર્કેટ શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો અને મ્યુચ્યુઅલ ફંડમાં ત્યાં જ્યારે ઇન્વેસ્ટ કરો છો, ત્યારે તમારા ગોલ્સને આધારિત કરો, સમજી વિચારીને કરો. અને જો આવું સ્ટડી કર્યું હશે તો તમે કોઈ દિવસ રોંગ નહીં જઈ શકો. બીજી બુક શું કહે છે કાર્તિકભાઈ? સો આ છે ને એક ફિલિપ ફિશરની એક બુક છે, કોમન સ્ટોક્સ અનકોમન પ્રોફિટ્સ, એટલે કે સાધારણ કંપનીઓ પણ અસાધારણ પ્રોફિટ કે અસાધારણ નફો. આમાં બે મુખ્ય વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે છે કે આમાં એ છે કે કંપની તો એક વસ્તુ છે, પણ એની સિનિયર મેનેજમેન્ટને જુઓ કે મેનેજમેન્ટનું જે થિંકિંગ છે કે મેનેજમેન્ટની જે વૃત્તિ છે એ સારી છે. હવે આ વસ્તુ તમારે કેમ સમજમાં આવે? દાખલા તરીકે તમે કોઈ કંપની લો, એ કંપનીમાં તમે જુઓ છો કે એનું રેવન્યુ તો ઉપર જતું જ રહે છે. છેલ્લા 5 વર્ષનું સ્ટડી તમે કરો એઝ એન એક્ઝામ્પલ, અને તમે જુઓ કે દર વર્ષે આનું રેવન્યુ તો વધે છે, એટલે મીન્સ ટોટલ ટર્નઓવર છે કંપનીનું એ તો વધતું જાય છે, પણ પ્રોફિટમાં વધારો નથી થતો. પ્રોફિટ એટલો ને એટલો જ છે કે પ્રોફિટનું જે માર્જિન છે એટલું ને એટલું જ છે. તો જેમ ટર્નઓવર ઉપર જાય તો ખર્ચો ઓટોમેટિકલી કઈ રીતે ઉપર જતો રહે છે? પ્રોફિટ કેમ વધારે નથી થતો? ટર્નઓવર થાય તો એના મતલબ એવું નથી કે પ્રોફિટ ન વધવો જોઈએ, પ્રોફિટ તો વધવો જ જોઈએ, પણ જો પ્રોફિટ ઓર્ડિનરીલી સેમ પ્રોફિટ આવે કે લેવલ પ્રોફિટ આવે, તો એનો મતલબ શું થયો કે આ મેનેજમેન્ટ એક નહીં તો બીજી રીતે પૈસા કાઢી રહી છે અને પ્રોફિટનો ફાયદો શેરહોલ્ડરને નથી આપતી. એટલે ખાસ કરીને ફિલિપ ફિશર એમ કહે છે કે સિનિયર મેનેજમેન્ટનું પ્રવૃત્તિ જુઓ, સિનિયર મેનેજમેન્ટનું થિંકિંગ જુઓ, સિનિયર મેનેજમેન્ટની એક્ટિવિટીઝ જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે એવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો કે જે તમને સમજમાં આવે, જે બિઝનેસ ના સમજમાં આવે એમાં ઇન્વેસ્ટ ના કરવું. વેરી સિમ્પલ. અને એટલે જ વોરેન બફેનું એક જિંદગીનું બહુ મોટું સ્ટેટમેન્ટ છે કે મને ટેકનોલોજી સમજમાં નહોતી આવતી, એટલે મેં એકે ટેકનોલોજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. અને કેટલા વર્ષો પહેલાં એમને એ પણ એડમિટ કર્યું, અને એટલા મોટા માણસ છે કે એમને એ પણ એડમિટ કર્યું કે ટેકનોલોજીમાં ટોટલી ના ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એમનો થોડો પ્રોફિટ ઓછો થઈ ગયો છે. એટલે જો કર્યું હોત તો કદાચ બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ હોત. અને આજની તારીખમાં હવે એ એપલ તરફ વિચાર કરી રહ્યા છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂઆત કરી રહ્યા છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો અ ટ્રાન્સફોર્મેશન. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે કંપનીનો બિઝનેસ ના સમજમાં આવતો હોય એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ, કારણ કે તમને ખબર નથી કે ક્યારે આ ગબડી જશે
ક્યારે આ કંપનીનું મોડેલ ખરાબ થઈ જશે. યુ નો કેટલી બધી એરલાઇન કંપનીઝ એઝ એન એક્ઝામ્પલ આમાં પરફેક્ટલી ફિટ થાય છે. આપણે એ તો સમજમાં આવે છે કે એરલાઇન શું કરે છે, પણ એ લોકોના કોસ્ટ સ્ટ્રક્ચર શું છે, એ લોકોનું કેપિટલ સ્ટ્રક્ચર શું છે, કેટલું વધારે કેપિટલ નાખવી પડતી હોય છે, શું એરલાઇન કંપનીઝ રિયલી પ્રોફિટ બનાવશે, અને જરાક ફેરફાર થાય ડોલરના ભાવમાં, તેલના ભાવમાં, તો ઘણીવાર આપણે છે ને સમજની બહાર છે કે આ પ્રોફિટ થશે કે નહીં આ કંપનીમાં. તો જો એવું તમને મૂંઝવણ લાગતી હોય તો એ કંપનીથી બચવું કે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું બરાબર સમજમાં આવતું હોય તો જ એ બિઝનેસ કે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. જી બરાબર છે, આ એક એકદમ સરસ વાત કહી છે. કારણ કે સપોઝ તમને એનો કંપનીનો બિઝનેસ જ નહીં ખબર હોય તો એ ઉપર જાય છે નીચે જાય છે આપણને ખબર નહીં પડે, તો જે કંપની તમે જાણતા હોય જેનો બિઝનેસ જાણતા હોય એમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી આપણે સ્ટડી કરી શકીએ ને સમજી શકીએ કે ભાઈ આ બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. થર્ડ બુક શું કહી રહી છે? એનો થર્ડ બુક છે આઉટસાઇડર્સ. આ બુક થોડું અલગ છે, એટલે જરા હટકે ટાઈપની બુક છે. વિલિયમ થોર્નબર્ગની બુક છે, અને વિલિયમ એમ કહે છે આ બુકમાં કે એમનું ફોકસ હંમેશા સીઈઓઝ ઉપર હતું, કે જે કંપનીના જે મુખ્ય અધિકારી છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, એમની પર હતું. એમની ઇન્ટરેસ્ટ એ ચીફ એ અધિકારીઓમાં હતું કે જે સીઈઓઝ જે પૈસા છે, એટલે જે કે કંપનીનું કેપિટલ છે કે કંપનીનું જે રિસોર્સિસ છે એને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરે છે, એનું બજેટિંગ કઈ રીતે કરે છે, અને બજેટિંગ કરવામાં એ કયા ડિપાર્ટમેન્ટને કેટલા પૈસા આપે છે, એડવર્ટાઇઝિંગમાં કેટલા પૈસા ખર્ચો કરે છે, માર્કેટિંગમાં કેટલો ખર્ચો કરે છે, સેલ્સમાં કેટલો ખર્ચો કરે છે. મુખ્ય વસ્તુ એ છે કે એમને કેટલા બધા અનેક સીઈઓઝની સાથે ઇન્ટરવ્યૂ કરી અને એ લોકોના બધાના જે રિસર્ચ ફાઇન્ડિંગ્સમાંથી હતું, એટલે અલગ અલગ રિસર્ચ કરીને જે એમને એનો સાર બનાવ્યો અને એમાંથી એમને એમની આ બુક લખી, પુસ્તક લખી. તો ત્યાં એમ કહેવામાં આવે છે કે જે સીઈઓઝ એકદમ ફ્રુગલ, કે ફ્રુગલ એનો મતલબ એ કે જે એકદમ મામૂલી રીતે જીવે, કે બહુ જ દેખાડો ન કરે, બહુ ખર્ચાઓ ન કરે, બેફામ પૈસા ના ઉડાવે, અને એવી જો પરિસ્થિતિ ના હોય તો એ કંપનીના સીઈઓ અને કંપનીનું હેલ્થ અને ફાઇનાન્શિયલ હેલ્થ ઘણી સારી રહેશે. કે જે સીઈઓ સંયમતાથી કામકાજ કરે, જે બહુ પ્રેક્ટિકલ હોય, ફ્લેક્સિબલ હોય, જો માર્કેટ ચેન્જ થવા માંડે તો એ લોકોની સ્ટ્રેટેજી ચેન્જ થઈ જાય, અને એવા ટાઈપના સીઈઓઝ નોર્મલી કંપનીઝને ઘણી વધારે સક્સેસફુલ કરી શકે છે. એટલે જ કદાચ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝ, ભલે અત્યારે થોડું ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી અને એ જનરલી અમેરિકાને કારણે થઈ રહ્યું છે, પણ ફાર્માસ્યુટિકલ કંપનીઝ જુઓ તો ખર્ચામાં કંટ્રોલ હોય છે અને ભાવ સરસ મળે છે લોકોને, પ્રોફિટ વધારે મળે છે. ખર્ચાઓ તો બધી કંપની કરે છે, પણ બેફામ ખર્ચા, દાખલા તરીકે આપણે કિંગફિશરની વાત કરીએ તો એમાં આપણે દેખીતી વસ્તુ હતી કે એટલા બધા ખર્ચા થતા હતા કે કંપની ખર્ચો કરવા કરવામાં જ પોતાનું દિવાળીઓ કાઢી નાખે. એટલે જો એવી પરિસ્થિતિ થાય, અને આ તો આપણે જે પબ્લિક મીડિયામાં જોઈએ છે એમાંથી આપણે આપણું આ દાખલાઓ લઈએ છીએ, એટલે કદાચ આ સાચી પણ હોય કદાચ ના પણ હોય, પણ જે મને દેખાય છે કે કિંગફિશરે એટલા બધા પૈસા વેડફી નાખેલા કે પછી એમાં શેરહોલ્ડર માટે કંઈ બચ્યું જ નહોતું. એટલે એવી પરિસ્થિતિ થાય કે જ્યારે મેનેજમેન્ટ, એટલે મેનેજમેન્ટ આટલું તો નથી પણ મેનેજમેન્ટ સીઈઓ, જે એ લોકો પૈસા સંભાળી સમજી વિચારીને વાપરે, સરસ રીતે કંપનીના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે પ્રોડક્શનમાં, માર્કેટિંગમાં, ટેકનોલોજીમાં, તો એ કંપનીઓ વધારે લાંબા સમયમાં સારું પરફોર્મન્સ આપે છે અને ત્યાં શેરહોલ્ડરને ઘણો વધારે ફાયદો થતો હોય છે. એટલે મેનેજમેન્ટ અને સીઈઓઝની કેરેક્ટરિસ્ટિક્સ પણ જાણવી જરૂરી છે કે કયો કઈ ટાઈપનો વ્યૂ રાખે છે, કઈ રીતે બિઝનેસ ચલાવે છે, એ પણ જાણવું જરૂરી છે જ્યારે કોઈ આપણે કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે. કાર્તિકભાઈ, ફોર્થ બુકમાં શું રેકમેન્ડ કરે છે વોરન બફેટ? એનો ફોર્થ બુક છે, ચોથી બુક છે, એનું નામ છે એલ્મેનેક, અને એલ્મેનેક લખ્યું છે પીટર કોફમેને, પણ એ જે બુક લખી છે એ એમને લખી છે ચાર્લી મુંગર. ચાર્લી મુંગર એટલે વોરન બફેના રાઇટ હેન્ડ છે, કે જેમને કેટલા વર્ષો સુધી વોરન બફે સાથે કામકાજ કર્યું છે. અને આ બુક એકચ્યુઅલી એટલી બધી સ્ટોક માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર નથી, પણ વધારે આ બુકનો ફોકસ છે કે કોઈ વસ્તુમાં કે કોઈ પરિસ્થિતિમાં વિચાર કઈ રીતે કરવો જોઈએ, તમારું થિંકિંગ કઈ રીતે થવું જોઈએ. હવે હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. હમણાં બે દિવસ પહેલાં જો કોઈને સલાહ આપતો હતો કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં, તો મેં એમને કીધું કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ડોલરની પ્રક્રિયા સમજો અને ડોલરનો ભાવથી મૂવમેન્ટ સમજો. તો 1980 થી 2005 સુધી ડોલરનો ભાવ લગભગ એટલો જ હતો યુએસ ડોલરના ભાવમાં, તે 300 થી 400 ડોલરની વચ્ચે જ ચાલતું હતું. 2005માંથી લઈને થોડી રેલી થઈ 5 વર્ષ માટે, અને 1970માં રેલી થયેલી,
તો દેટ મીન્સ તમને એવું લાગે છે કે ફરીથી અત્યારે રેલી થશે, એટલે એમનું માનવું એવું હતું કે બહુ જબરજસ્ત રેલી આવવાની છે. અને મારે એમ કહેવાનું હતું કે આટલા છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ જોતા તો એવું કંઈ લાગતું નથી, 40-50 વર્ષનો ઇતિહાસ આપણી સામે છે. ગોલ્ડ અને સિલ્વરમાં બહુ જ મોટા મોટા રેલીઝ ખાલી કદાચ 2 વાર જ આવી છે, એટલે કદાચ આ વસ્તુ ફરીથી આટલી જલ્દી નહીં થાય. તો આ એક થિંકિંગ છે કે આ એક જજમેન્ટ લેવાનું પદ્ધતિ છે કે કઈ રીતે આપણે આપણું જજમેન્ટ લેવું જોઈએ, કઈ રીતે તમારે વિચાર કરવું જોઈએ. તો શું અત્યારે ઇન્ટરેસ્ટિંગ સમય છે? બીજું તમને એક એક્ઝામ્પલ આપું, કેટલા લોકો ઇન્ડિયામાં કેટલા આપણા મ્યુચ્યુઅલ ફંડ્સ પીઈ મોડલ ઉપર ચાલે છે, આ એક વિચાર કરવાની પદ્ધતિ છે. તો જ્યારે આપણું હિસ્ટોરિકલ પી, કે જેને પ્રાઇઝ અર્નિંગ્સ રેશિયો કહેવાય છે, જ્યારે પ્રાઇઝ અર્નિંગ્સ રેશિયો લગભગ 22-25 ઉપર થઈ જાય છે, તો એમ કહેવામાં આવે છે કે ઇક્વિટીનું આપણા પોર્ટફોલિયોમાંથી પ્રપોર્શન ઘટાડીને કદાચ 30-40% જેટલું કરી નાખવું જોઈએ અને 100% ઇક્વિટીઝમાં એક્સપોઝર ના રાખવું જોઈએ. કેટલા ફંડ આ પ્રિન્સિપલ ફોલો કરતા હોય છે? અને આજની તારીખમાં પી રેશિયો લગભગ 26-27 ચાલી રહ્યો છે, તો ઓટોમેટિકલી એ ફંડ એડજસ્ટમેન્ટ કરે છે. એટલે આ જે બુક છે તમને અલગ અલગ મોડલ્સ દેખાડે છે કે અલગ અલગ લોકો અલગ અલગ રીતે કઈ રીતે વિચાર કરતા હતા અને એ લોકોના વિચારના હિસાબે એ લોકોએ કઈ જાતના અલગ અલગ મોડલ્સ બનાવ્યા અને એ મોડલ્સના બેસિસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો દાખલા તરીકે આ જે પીઈનું મોડલ છે તો બહુ જ પાવરફુલ મોડલ છે કે જ્યારે પીઈ 10-12-14 સુધી થઈ જાય ત્યારે 2 ફાર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો અને જ્યારે 22-24-26 સુધી પહોંચી જાય તો ઇન્વેસ્ટમેન્ટ શેરબજારમાંથી ઘણું ઓછું કરી લેવું અને એ પૈસા પછી કેશમાં રાખવા કે ફિક્સ ડિપોઝિટમાં રાખવા અને એ પૈસાનું સુરક્ષિત રાખવા, એમનું સંરક્ષણ કરવું. જી, અને સાથે લાસ્ટ ફાઇનલી 5મી બુક કઈ બફેટ રેકમેન્ડ કરી રહ્યા છે? આ બુક એકચ્યુઅલી બિલ ગેટ્સે એમને પૂછેલી કે તમારે જો મારે કંઈક બુક વાંચવી હોય તો મારે કઈ વાંચવી જોઈએ. તો બિઝનેસ એડવેન્ચર કરીને એક બુક છે જે બાય જ્હોન બ્રુક્સ, જે વોરેન બફે રેકમેન્ડ કરેલું. આમાં કહેવામાં આનો જે મેઇન મેસેજ છે એ કહેવામાં એમ આવે છે કે જે કંપની એકવાર બહુ સક્સેસફુલ થઈ જાય અને પછી એ સક્સેસફુલ થવા પછી આરામથી પાછળ બેસી જાય અને કન્ટિન્યુઅસલી જો એમની જાતને કે એમના પ્રોડક્ટ્સમાં ઇનોવેશન ન લાવે, એકનું એક પ્રોડક્ટ કેટલા વર્ષો સુધી ચલાવતી રહે, તો આ કંપની આગળ જતા સક્સેસફુલ નહીં થાય. એના માટે આપણી પાસે 2 બહુ જ જબરજસ્ત એક્ઝામ્પલ્સ છે. કદાચ ઇન્ડિયન એક્ઝામ્પલ્સ પણ ઘણા બધા છે, પણ તરત મારા મગજમાં 2 ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ્સ આવે છે. અને એ છે, એક છે કોડેક કંપની. કોડેક કંપની વર્લ્ડની મોટામાં મોટી કંપની હતી કેમેરા અને ફિલ્મ્સ અને ફિલ્મ રોલ્સ ને એ બધા માટે. અને જ્યારે ડિજિટલ કેમેરો આવેલો ત્યારે કોડેકનું એમ માનવું હતું કે આ વસ્તુ તો આવીને જતું રહેશે, જે મજા રેગ્યુલર કેમેરામાં છે એ ડિજિટલમાં તો આવશે જ નહીં. અને આજની પરિસ્થિતિ એવી છે કે કોડેક કંપની જ લગભગ એ લોકોનો બિઝનેસ બંધ થઈ ગયું છે. બીજી કંપની જે આપણા સામે છે એ છે નોકિયા. નોકિયા આટલા બધા વર્ષો એમ બિલીવ કર્યું કે જે અમારા ફોન છે એ જ ફોન સારામાં સારા ફોન છે, અને સ્માર્ટફોનવાળી કંપનીઓ જેમ કે સેમસંગ, એલજી, એપલ એ બધી કંપની અમારી કમ્પેરિઝનમાં આવી જ નહીં શકે. અને આજે આપણી સામે બધી વસ્તુ ખબર છે કે આજુબાજુ આપણે જોઈએ કેટલા લોકો નોકિયા ફોન હજી પણ વાપરે છે, એ પણ એક સવાલ છે. એટલે આ વસ્તુ એવું છે કે જ્યાં જે વસ્તુમાં ફેરફાર થતું હોય એ વસ્તુ તરફ જવું, સમય સાથે ચાલવું અને એકની એક વસ્તુને એકની એક વિચારધારા પકડીને જો રાખશું તો આગળ જતાં તમારી પ્રગતિ નહીં થાય ને દુર્ગતિ થઈ જશે. એટલે વોરેન બફે પણ આજની તારીખમાં જે કોઈ દિવસ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ નહોતા કરતા એ આજે એપલ તરફ ઇન્વેસ્ટમેન્ટ શરૂઆત કરી દીધી છે. એટલે એ આપણા માટે કેટલી બધી શિખામણ છે આ બધી બુક્સમાંથી, એમની વાતોમાંથી, એમની ચર્ચાઓમાંથી અને એમના લેક્ચર્સમાંથી, જે સમજમાં આવે અને આપણે અમલ કરીએ તો આપણા માટે અને આપણા પોર્ટફોલિયોમાં ઘણો ફાયદો થઈ શકે. એક્ઝેક્ટલી, અને આઈ થિંક બધી જ બુક એક સંદેશ આપી રહી છે જે આપણે આપણા વાંચીએ તો ઘણું સારું. પણ જેમ તમે જે રીતે કહ્યું છે, એક ઓફકોર્સ કંઈક ને કંઈ શીખવાડી ગઈ છે કે જે આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ અત્યારે મની મેનેજરમાં સમય થયો છે એક વિરામનો. વધારે ચર્ચા કરીએ વિરામ બાદ અને લઈશું દર્શકોના સવાલ. ટ્રાન્સિટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. અને કાર્તિકભાઈ, જે પહેલા આપણી સાથે દર્શક જોડાઈ રહ્યા છે ઈમેલ દ્વારા, એમને ક્વેશ્ચન પૂછ્યો છે અને 3 ક્વેશ્ચન પૂછ્યા છે, એટલે હું એક પછી એક તમને પૂછીશ. અને જે આપણે સુરતથી આ ઈમેલ આવ્યો છે રાજેશ ઉત્તમ મોતી રામાણીનો, એમનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નિવૃત્તિના પ્લાન માટે યુટીઆઈ ફ્રેન્કલિન ઇન્ડિયા પેન્શન પ્લાન
HDFC વગેરેના કે LIC ના રિટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ કરવું જોઈએ કે નહીં? શું સિલેક્ટ કરવું જોઈએ એમને? યુ નો અનફોર્ચ્યુનેટલી આ બધું બ્રાન્ડિંગના હિસાબે છે ને કન્ફ્યુઝન બહુ બધું થઈ જાય છે. આજે બધા પ્લાન્સની જે આપણે વાત કરી રહ્યા છે, આ બ્રાન્ડિંગને કારણે કન્ફ્યુઝન એવું થઈ જાય છે કે જ્યાં કોઈ મ્યુચ્યુઅલ ફંડમાંથી પેન્શન પ્લાન હોય છે, તે એ પેન્શન પ્લાનમાં લગભગ 30-40% 45% એટલું ઇક્વિટી હોય છે અને બાકીનું બોન્ડ્સ હોય છે. મારા ખ્યાલથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સવાલ એ છે કે તમારી પાસે પૈસા કેટલા છે, તમારી જરૂરત કેટલી છે, અને તમે જે ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એમાંથી તમને જે ઇન્કમ મળશે તમારામાં ઇનફ થશે કે નહીં. દાખલા તરીકે તમારે જો તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તમને જો 25,000 ઇન્કમની જરૂરત હોય તો તમે કોઈ લિક્વિડ ફંડને શોર્ટ ટર્મ ફંડમાં રહો તો પણ બરાબર છે. જો તમને 8-9% જરૂરત હોય કે તમને 8-9 લાખ રૂપિયા જોતા હોય 1 કરોડ રૂપિયામાંથી, તો નેચરલી તમારે MIP અને ઇક્વિટી સેવિંગ્સ ટાઈપના ફંડમાં જવું પડે. પછી જો તમારે વધારે પૈસા જોતા હોય તો પછી તમે બેલેન્સ ફંડ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ આ પેન્શન ફંડમાં ખાલી નામ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આમાંથી તમને કોઈ જાતનું ઇન્કમ નથી મળવાનું. આમાં ટેક્સેશન પણ તમને એડવર્સ લાગશે, એટલે સમજી વિચારીને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અને કદાચ આ બધા પ્લાન્સમાં તમને એક લોક ઇન પણ લાગશે કે જ્યાં એની પહેલાં તમે પૈસા કાઢી નહીં શકો, એક તમારા રિટાયરમેન્ટ એજ પહેલા. એટલે સમજી વિચારીને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. કે એમને બીજા સવાલમાં જે પૂછ્યું છે કે એમણે એવું પૂછ્યું છે કે કોઈ એવો એક્સિડન્ટ પ્લાન છે કે જે પર્મનન્ટ કે પાર્શિયલ ડિસેબિલિટી માટે વધુમાં વધુ કવર આપી શકે? યુ સી, આમાં છે ને, એક તો પ્લાન્સ કંપનીના અલગ અલગ હોય છે અને અંડર રાઇટિંગના હિસાબે પણ એનું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બદલાતું રહે છે. સો હેલ્થ ઇન્સ્યોરન્સ અને આ જે બધા ટાઈપના ડિસેબિલિટી કવર્સ એ બધા છે, એના માટે ખાસ કરીને મારી સલાહ એ છે કે બ્રોકર કે કોઈ બહુ જ કેપેબલ અને બહુ જ જાણકાર હેલ્થ ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે વાત કરવી, જેને ઘણો અનુભવ હોય. અને કોઈ કંપનીમાં આજે વધારે કવર મળશે તો કાલે એ કવર ઓછું કરી નાખશે અને પછી પરમ દિવસે કદાચ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બદલી નાખે. એટલે તમારે આમાં તમારી એક્ઝેક્ટલી રિક્વાયરમેન્ટ શું છે એ સમજી વિચારીને આમાં ઇન્વેસ્ટિગેશન કરવું પડશે. એટલે આ તમે જાતે કરવા જશો તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ વેરી ગુડ આઈડિયા. અને આમાં ચેક કરવું પડશે. શોર્ટકટ એ છે કે તમે પોલિસી બજાર ને એ બધી ટાઈપની જે એગ્રીગેટર પોર્ટલ્સ છે કે જે જ્યાં તમને અલગ અલગ વસ્તુઓનું કમ્પેરિઝન મળે છે, તમે એમાંથી કમ્પેરિઝન પહેલાં કરો અને પછી એનું બ્રોશર મંગાવો અને પછી એ કંપનીના રિપ્રેઝેન્ટેટિવને કે એજન્ટને કે કોઈનો મળો અને પછી નક્કી કરો. એટલે ડાયરેક્ટલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે કયા કંપનીમાં તમને વધારે મળશે. કોઈ કંપનીમાં તમને ઓછું પણ મળે, કોઈ કંપનીમાં તમને વધારે પણ મળશે. એટલે દેર ઇઝ નો રૂલ ઓફ થમ. પછી તો તમારે થોડું સ્ટડી કરવું પડશે અને પછી ચૂઝ કરવો પડશે તમારો પ્લાન. પણ કાર્તિકભાઈ, તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શહેર ઉંમર સાથે, ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC Bajar પર, અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/CNBC Bajar પર. મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.